193 केन्द्रों पर टेट 2 की परीक्षा नु आयोजन करवामां आव्युं छे। परीक्षा आपवा उम्मेदवारो सेंटर पर पण पहोंची गया छे। डाकथी परीक्षा आपवा महिला बाळक साथे आवी छे, जो कि महिला उम्मेदवारे गुजरात फर्स्ट महिला उम्मेदवार साथे गुजरात फर्स्टे वातचीत करी छे। बाळक साथे परीक्षा आपवा आवानी तकलीफ पड़े, 5 वर्ष पछी आ परीक्षा योजाई रही छे। पेपर सरळ आवे एवी उम्मेदवारोने आशा छे। राज्य सरकार द्वारा आज टेट 2 की परीक्षा लेवामां आवी रही छे। अनेक उम्मेदवारो टेटनी परीक्षा आपवा माटे अहींया पहोंच्या छे। त्यारे आ एक बेन डांगथी અહીંયા પહોંચ્યા છે, એ પોતાના એક નાના બાળકને લઈને અત્યારે અહીંયા પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। બેન શું નામ છે ને ક્યાંથી આવે છે? ભાવનાબેન દમભાઈ ઠાકરે, હું ડાંગ જિલ્લાથી આવી છું। બાળકને લઈને પરીક્ષા આપવા આવ્યા છે, શું કહે છે? કશું નહીં, સુખ 5 વર્ષ પછી એક્ઝામ લેવાની, તો બાળક નાનું હતું તો એક્ઝામ આપવા આવ્યું છું। કેટલી તકલીફ પડે બાળક સાથે? તકલીફ તો ઘણી પડે સાહેબ। કેવી તૈયારી છે પરીક્ષાની? તૈયારી તો છે, હવે બાળક નાનું હોય એમને સાચવવાનું, શું ઘરનું કામ કરવાનું, પાછું હજી તૈયારી કરવાની, બધી તકલીફ તો પડે। જે પ્રકારે જણાવી રહ્યા હતા કે બાળક સાથે પરીક્ષા આપવા આવવું પડે, થોડી તકલીફ તો પડે, પરંતુ 5 વર્ષ પછી જ્યારે પરીક્ષા લેવાતી હોય છે ત્યારે ઉમેદવારોમાં પણ એક ઉત્સાહ જોવા મળતો હોય છે। અનેક ઉમેદવારો અત્યારે પરીક્ષા આપવા માટે અહીંયા આવી પહોંચ્યા છે। આપણે એ ઉમેદવારો સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું। બેન કેવી પરીક્ષા, કેવી તૈયારી? તૈયારી તો ચાલુ છે, હવે કઈ રીતે છે એક્ઝામની? જે પ્રકારે ઉમેદવારો જણાવી રહ્યા છે કે તૈયારી તો તેમના દ્વારા પૂરી કરવામાં આવી છે, પરંતુ આ તૈયારીની અંદર પેપર જો સરળ આવે તો સોનામાં સુગંધ પડે તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। અન્ય ઉમેદવારો પણ અહીંયા છે, તેમની સાથે વાત કરીશું આપણે। બેન પરીક્ષાની તૈયારી કેવી છે? હા, પરીક્ષાની તૈયારી સારી છે। શું લાગે છે આ વખતે? એટલે કેવું છે કે આપણે જે પ્રમાણે વાંચ્યું હોય ને, જો આપણી તૈયારી સારી હોય તો પછી પેપરમાં કંઈ વાંધો નહીં આવે, પણ જો આપણી તૈયારીમાં થોડુંક કચાશ હશે તો પછી આપણને પેપર અઘરું લાગશે। 6 વર્ષ છે પરીક્ષાને? 6 વર્ષ છે પરીક્ષાને, પણ અમારે હજી બીએડ ને એમએડ કરીને અમે હજી હમણાં જ પાસ આઉટ થયા છીએ, એટલે અમારી તૈયારી તો છે, જોઈએ હવે પેપર કેવું આવે। ઉમેદવારોને તૈયારી છે તેમના દ્વારા કરવામાં આવી છે ને, અત્યારે જે પરીક્ષાનું જે સેન્ટર છે ત્યાં અમે પહોંચ્યા છે। સમગ્ર સુરતની વાત કરીએ તો 193 જેટલા સેન્ટરો ઉપર પરીક્ષા લેવામાં આવનાર છે અને 57,000થી વધુ વિદ્યાર્થીઓ ઉમેદવારો જે છે આ પરીક્ષા માટે નોંધાયા છે। તમામ ઉમેદવારો એક આશા અને અપેક્ષા લઈને આવ્યા છે, કારણ કે 5 વર્ષ પછી 2017 પછી પ્રથમ વખત ટેટની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે। ગત સપ્તાહમાં ટેટ 1 અને આ સપ્તાહમાં એટલે કે આજે ટેટ 2નું પરીક્ષા નું પેપર લેવામાં આવનાર છે। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી, ગુજરાત ફર્સ્ટ, સુરત।